રોડ બનાવી દીધેલો છે, દોઢ વિંગું લઈ લીધેલું છે. અમારે આ જમીન જોઈએ, અમારે કોઈ પૈસા બૈસાની જરૂર નથી, અમારા રસ્તો જોઈએ. ભરૂચ તાલુકાના તવરા ગામ નજીક ઠેર ઠેર નવા રહેણાંક મકાનો અને એપાર્ટમેન્ટનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે એક બિલ્ડરે આદિવાસી ખેડૂતની જમીનમાં મંજૂરી વિના 9 મીટર પહોળો રસ્તો બનાવી દીધો હોવાની ફરિયાદ સામે આવી છે. તવરા ગામના માધુ વસાવાએ કરેલી ફરિયાદ મુજબ તેમની તવરા ગામમાં સર્વે નંબર 281 વાળી જગ્યા આવેલી છે. આ જગ્યામાં નેમી ઇન્ફ્રાસ્પેસ નામની બિલ્ડર કંપનીએ રસ્તો બનાવી દીધો છે અને રસ્તો બનાવવા માટે જમીન માલિકની મંજૂરી લીધી ન હોવાનો મૂળ માલિક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ના, આ જમીન મારા મોહરને મારી છે, આમ જમીનનો માલિક હું છે. અમારે પૈસા વગર આ ધંધો એમને કરેલો છે. અમે પૈસા કોઈના લીધા એમની પાસે લીધા નથી. હા, અમને કોઈ પૈસા લીધા જ નથી. અમે રસ્તામાં હવા વિંગો લઈ લીધો, 5 વિંગોનું ખેતર છે. આ જમીન એમની હરખી લીધેલી છે, અમને કશી ખબર નથી. બિલ્ડરે ને ગણપતે થઈને આ સોદો કરી નાખેલો છે, અમારા ઘરવાને કશી ખબર નહીં. અમારા રસ્તો જોઈએ. તો બીજી તરફ નેમી લક્ઝુરિયસના ભાગીદાર બિલ્ડર જબરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે જમીનની ખરીદી રસ્તા સાથે કરવામાં આવી છે અને રસ્તો બનાવવા માટે માલિકોની સહમતિનો પત્ર પણ તેમની પાસે છે. એક તરફ બિલ્ડર દ્વારા જણાવાયું છે કે તેમની પાસે સહમતિ પત્ર છે, તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે તેમને સહમતિ આપી હોય તો જે જમીન પર રસ્તો બનાવવામાં આવ્યો છે તે જમીનનો તેમને એક પણ રૂપિયો વળતર રૂપે ચૂકવવામાં આવ્યો નથી. જો કે ખેડૂતોને પટાવી ફોસલાવી તેમની સહીઓ લઈ લેવામાં આવી હોવાનો આક્ષેપ કરી ખેડૂતે જમીન પાછી આપવા માંગ કરી છે. તવરા સર્વે નંબર 280માં અમે નેમિનિયા લક્ઝરિયા નામનો પ્રોજેક્ટ કર્યો છે, તેમાં 25 બંગલા બનાવેલા છે. હવે આ રસ્તો અમારો 281માંથી આવે છે 280માં. આ રસ્તો અમે ખેડૂતો હાથે રસ્તાની હાથે અમે લોકો જગ્યા લીધી હતી એને કરાવીને. હવે રસ્તાનો વ્યવહાર ખેડૂતોએ આ 281 વાળા જોડે કર્યો હશે, કેટલો કર્યો એ અમે લોકોને ખબર નહીં, ને કેવી રીતના કર્યો છે, કઈ કર્યો છે, કેવી રીતના કર્યો છે એને એને આધારે અમારી પાસે સહમતિ પણ છે રસ્તાની. આ મૂળ ખેડૂતોના જે એના આધારે બહોળાએ પણ નકશો પાસ કરેલો છે ને 7-12માં પણ ચડેલી છે.